हेलो, जय जलाराम। हवे उनाळो आई गयो छे, લીલા શાકભાજી મોંઘા તો મળશે પણ એટલા બધા સારા એ નહીં મળે, તો આજથી આપણે બનાવીશું કઠોળ। તો જો એના માટે મેં અહીંયા એક કપ તુવેરો રાત્રે પલાળી રાખી હતી, હવે એને આપણે બાફી લઈશું। તો બાફવા માટે આપણે નાખીશું થોડું મીઠું અને થોડું પાણી। હવે આપણે 3 સીટી વાગે ત્યાં સુધી એને બાફી લઈશું। જો હવે આપણી તુવેર બફાઈ ગઈ છે સરસ, જો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી તુવેર બફાઈ ગઈ છે। હવે આપણે એને વઘારી લઈશું। તો એના માટે મેં એક તાંતણામાં 2 મોટી ચમચી તેલ મૂક્યું છે, 1 મોટી ડુંગળી અને 1 મોટું ટામેટું, 2 લીલા મરચાં આ આપણે મિક્સરમાં અચકચરું ક્રશ કરી લઈશું। જો તમે જોઈ શકો છો મેં એકદમ ગ્રેવી નથી કરી, પણ આવું થોડું અચકચરું ક્રશ કર્યું છે। હવે તેલ ગરમ થાય એટલે આપણે 1/2 ચમચી નાખીશું એમાં જીરું। જો આપણું જીરું બરાબર તકલી ગયું છે, હવે એમાં નાખીશું આપણે ચપટી હિંગ। હવે આપણે આ જે ક્રશ કરીને રાખ્યું છે એ આપણે એમાં ઉમેરી દઈશું। હવે આપણે થોડું છીણી લઈશું આદું। જો આપણી જેવી સંતળાય છે ત્યાં સુધી આપણે કરી લઈશું એમાં મસાલા, મરચું ટેસ્ટ પ્રમાણે, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1/2 ચમચી જો આપણી ગ્રેવી એકદમ સરસ સંતળાઈ, મસાલા પણ આપણા બધા ચડી ગયા છે અંદર, અને જો આપણી ગ્રેવી એકદમ સરસ તેલ તેલ થઈ જાય એટલે આપણે આ બફેલી તુવેરો નાખી દેવાની। પાણી વધારે હોય તો તમારે કાઢી લેવાનું, મારે 2-3 ચમચી પાણી હતું અને એટલી એમાં જરૂર હતી એટલે મેં રવા દીધું છે, તમે જો વધારે મૂક્યું હોય તો તમારે કાઢી લેવાનું। હવે આપણે બાફામાં મીઠું નાખ્યું હતું પણ મસાલો કર્યા પછી મીઠું આપણે નાખ્યું નથી એટલે આપણે ચાખી લેવાનું, પછી જોઈતા પ્રમાણમાં મીઠું નાખવાનું। હવે આપણે એને 2-3 મિનિટ સુધી મસાલા સાથે ચડવા દઈશું એટલે એકદમ ટેસ્ટી આપણી સૂકી તુવેરના બાકરા તૈયાર થઈ જશે। જો સર્વ કરવા માટે તૈયાર છે આપણી સૂકી તુવેરના બાકરા, અને તમે પરોઠા, ભાખરી, રોટલી, ભાત, પાઉં ગમે તેની સાથે સર્વ કરી શકો છો। તો ઘરમાં લીલા શાકભાજી ના હોય તો પણ તમે ઉનાળામાં એક સરસ રીતે શાક બનાવી અને ફેમિલી જોડે એન્જોય કરી શકો અને ટિફિનમાં પણ આપી શકો એવું આપણું સૂકી તુવેરનું શાક તૈયાર થઈ ગયું છે। તો ચલો હવે આપણે એને સર્વ કરી દઈએ। જો તૈયાર છે આપણી સૂકી તુવેરના બાકરા, હવે લીલા શાકભાજી ના બી મળે તો બી તમે એક સરસ શાક બનાવી અને પરિવારને ખુશ કરી શકો છો। તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ચલો ફરી મળીશું નવી કોઈ રેસીપી સાથે। જય જલારામ।